ઉપલેટા તાલુકા પંચાયતમાં ફરી સત્તા જાળવી રાખવા ભાજપે લીધો અપક્ષ ઉમેદવારનો સહારો. ઉપલેટા તાલુકા પંચાયતમાં કોંગ્રેસ પાસે 8 સીટ અને ભાજપ પાસે 8 સીટ અને અપક્ષ પાસે 2 સીટ છે. આજે ઉપલેટા તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી ચેરમેનની યોજાઈ ચૂંટણી. ગત ટર્મમાં ઉપલેટા તાલુકા પંચાયતમાં હતું ભાજપનું શાસન. 2.5 વર્ષ પૂર્ણ થતાં પ્રમુખ ઉપપ્રમુખની યોજાઈ હતી ચૂંટણી. ભાજપે સત્તા જાળવી રાખવા માટે લીધો અપક્ષનો ટેકો. ઉપલેટા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે અપક્ષમાંથી ચૂંટણી જીતેલા પ્રવીણાબેન હુંબલ ચૂંટાયા. ભાજપના સભ્યોએ પ્રવીણા મહેન તરફ મતદાન કરતા પ્રવીણાબેન હુંબલ ઉપલેટા તાલુકા પંચાયતના નવા પ્રમુખ બન્યા. ઉપપ્રમુખ તરીકે જયશ્રી ભાલોડિયા અને કારોબારી ચેરમેન તરીકે વનરાજ સાવલિયા ભાજપમાંથી ચૂંટણી જીતેલા ઉમેદવારો ચૂંટાયા. કોંગ્રેસના 8માંથી 3 સભ્યો ગેરહાજર રહેતા ભાજપે અપક્ષને ટેકો આપી સત્તા જાળવી રાખી. રિપોર્ટર સરફરાજ કોડી. જે ભારતીય જનતા પાર્ટી છે, પરિવારની દ્રષ્ટિએ જે 80 વર્ષના શાસનમાં અમે સાથે સર્વેના વિકાસના કામો કર્યા છે, અમારી ભાજપની ટીમ છે એ સૌનો સાથ સૌનો વિકાસ, અને અમે ગામડાના છેવાડાના માનમય ઉઠી રોડ રસ્તા ઘર વિહોણા આધાર કાર્ડ એ કંઈ તાલુકા પંચાયતની તમામ લગતી વસ્તુનો અમારો અતિત પ્રયત્ન હતો. અમારા નવા તાલુકા પંચાયતના પ્રમુખ આવ્યા છે પ્રવીણાબેન હુંબલ, હું પણ તેમની સાથે રહી આજે હજી 80 વર્ષ જેવા આગળના જે 80 વર્ષની અંદર કામ થયા છે એવો જ મારો પ્રવીણાબેનને ખાસ આગ્રહ, અને હું એને એક વારતુવાર હેલ્પ કરી અને હજી આથી અમારા ઉપલેટા તાલુકાનો સર્વાંગી વિકાસ વધે. જે અત્યારે અમે 100% કર્યો છે અત્યારે અમારી હજી એવી છે પ્રવીણાબેન અને હું અમે સાથે રહી બે બહેનો પ્રમુખ અને ઉપપ્રમુખ અને અમારા તમામ સદસ્યો સાથે રહી અને તાલુકાનો અમારાથી બનતા પ્રયત્ન કરી અને અમે સારામાં સારો વિકાસ કરશું. અમે અમારી જે આગળની વસ્તુ હજી હમણાં જ લોકાર્પણ હતું 11 પંચાયતનું 1,80,00,000નું, એ પણ અમે એક જબરદસ્તી કામ કરેલું છે અને એવું સરસ કામ કરેલ છે તે બદલ હવે તમામ જે કામો આવશે તેઓ હું પ્રવીણાબેનને સાથ આપી અને હજી આથી સારો વિકાસ થાય એવી હું બાહેંધરી આપી ભારતમાં.